કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ના વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો કેમિકલ ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ આ વિષય આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે એનો પહેલો ભાગ જોવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ વિજ્ઞાનના પાઠ 14 નો પહેલો ભાગ. મિત્રો, આમ તો તમને ખબર હશે કે તમારા વડીલો તમને ક્યારેક ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણને અડકવાની ચેતવણી આપતા છે, આપે છે ને, બરાબર ને? પરંતુ શું તમે તે જાણો છો કે ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણને અડકવું શા માટે ભયજનક હોય છે? નહીં ખબર? તો ચાલો આપણે શીખીએ. આપણે અગાઉ શીખી ગયા છીએ કે જે દ્રવ્ય એટલે કે કોઈ પણ પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતો હોય છે, બરાબર, એટલે કે પસાર દેવા દે છે. તો તે દ્રવ્યો કે જે વિદ્યુતના સુવાહકો છે, સુવાહક એટલે કે આપણામાંથી પદાર્થનો વિદ્યુત પ્રવાહ પસાર કરે છે, બરાબર. બીજી બાજુ કેટલાક દ્રવ્યો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર નથી દેતા, તો તેમને શું કહેવાય છે, તેના મંદવાહક કહેવાય. આ બધું તો અમે ધોરણ 7માં શીખી ગયા છો થોડું ઘણું. એટલે આપણે કોઈ ચોક્કસ દ્રવ્ય અથવા તો પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે આપણે શું બનાવ્યું, યાદ છે તમને? લોકોને નથી યાદ એ શું બનાવ્યું તો ખબર છે તમને? ટેસ્ટર બનાવ્યું તો, બરાબર છે. શું તમને યાદ છે કે આવું નક્કી કરવા માટે ટેસ્ટર આપણે કેવી રીતે મદદ કરતું હોય છે? તો ચાલો આપણે જોઈશું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે, જ્યારે રબર, પ્લાસ્ટિક અને લાકડા જેવા વિદ્યુતનું વહન કરતા નથી, બરાબર છે. જો કે આપણે ટેસ્ટરનો ઉપયોગ ધન અવસ્થામાં રહેલા પદાર્થો માટે જ કર્યો છે, પરંતુ પ્રવાહી માટે કરવું હોય તો શું કરાય, બરાબર? તો ચાલો સૌથી પહેલા આપણે એના સુવાહક વિશે સમજીશું, બરાબર છે. તો સુવાહક વિશે સમજીએ, બરાબર. જો તમે અહીંયા આ એક ટેસ્ટર છે, બરાબર છે. અહીંયા મેં સેલ લીધો છે અને આ બલ્બ છે, બરાબર છે. તો આ સુવાહક છે એ કેવી રીતે આપણે જાણી શકીએ? આપણે શું કરીશું કે એક વાયરને આ રીતે ટેસ્ટર જોડે જોઈન કરે છે, બીજે અહીંયા ટેસ્ટર જોડે જોઈન કરે છે, બરાબર છે. આ સેલમાંથી તો આ રીતે પસાર થાય જ છે, બરાબર. પણ આપણે શું કરીશું કે અહીંયા છે ને સૌથી પહેલાં તાંબુ મૂકી દઈશું, બરાબર. થોડુંક કાપ કરીને તાંબુ અહીંયા મૂકીશું તો શું થાય છે જોઈશું કે બલ્બ સળગે છે. તો હા, તો એ શું છે, સુવા છે, બરાબર. એ જ રીતે અહીંયા આપણે થોડુંક કાપ કરીને એલ્યુમિનિયમ મૂકીશું, બરાબર. તો અહીંયા જો બલ્બ સળગતો હોય તો એ શું કહેવાય, એ સુવાહક કહેવાય. પણ આ જ રીતે જો આપણે અહીંયા થોડોક કાપ કરીશું, બરાબર, અને રબર મૂકીશું તો શું આ સળગશે? નહીં સળગે. તો આ શું કહેવાય, મંદવાહક કહેવાય, બરાબર. પ્લાસ્ટિક મૂકીશું અહીંયા તો નહીં સળગે ને, લાકડું મૂકીશું તો પણ નહીં સળગે, બરાબર છે. અને જો પેન્સિલ મૂકીશું તો અહીંયા થોડુંક કાપ કરીને તો નહીં સળગે, બરાબર. આવું જ પદાર્થો આપણે જે પદાર્થો, બરાબર, કે પ્રવાહી પદાર્થો હોય ને તો પ્રવાહી પદાર્થ પણ વિદ્યુતનું વહન કરે જ છે, બરાબર. માટે આપણે જે ટેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ ને, જેને આપણે ધોરણ 7માં બનાવ્યું હતું, તો તે આપણે વિદ્યુત કોષ અથવા સેલના સ્થાને બેટરીનો પણ ઉપયોગ કરી શકીએ. અને ટેસ્ટરનો ઉપયોગ કરતા અગાઉ તે કાર્ય કરે છે કે નહીં તે પણ આપણે તપાસી લેવું બહુ જ જરૂરી છે, બરાબર છે. તો આજે આપણે શું જોયું, મંદવાહક અને સુવાહક કેવી રીતે થાય તેના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી, થોડી ઘણી પ્રસ્તાવના જોઈ. આગળના વિડીયોમાં આપણે જ્યારે મળીશું ત્યારે આપણે જોઈશું વિદ્યુત પ્રવાહ પર આસરિત રાસાયણિક અસરો પર સાદા સાદા પ્રયોગો, થોડાક થોડાક નાના નાના પ્રયોગો, અને આપણે આ પ્રવૃત્તિ સાથે જોઈશું. તો આગળના વિડીયોમાં આપણે ઘણી બધી પ્રવૃત્તિ જોવાના છે. અત્યારે આટલું જ. થેન્ક યુ.